हेलो फ्रेंड, केम छो तमे बधा। आजे आपणे बनावाना छीए पनीरनું શાક। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। એકદમ ઢાબામાં જે શાક મળે છે એવું જ શાક બનીને રેડી થયું છે। તમે જોઈ શકો છો આની ગ્રેવી, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું શાક આપણું બનીને રેડી થયું છે। રેસીપી એકદમ સિમ્પલ છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે ગેસને સ્ટાર્ટ કરીશું અને આપણું પેન રાખીશું। પેનમાં હું અહીંયા 2 મોટી ચમચી જેટલું ઘી લઈ રહી છું। તમે આમાં બટરનો યુઝ કરી શકો, તેલનો યુઝ કરી શકો, તમને જે સારું લાગે એ તમે આમાં વાપરી શકો છો। તો આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે, તો હવે આપણે એમાં થોડીક હળદર, થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે ધાણા જીરું પાવડર અને થોડુંક લાલ મરચું નાખીશું। આ બધું આપણે ઘી સારું ગરમ ના થાય એની પહેલાં જ નાખવાનું છે, અને પછી જ ઘીને ગરમ કરીશું, નહીંતર આપણા મસાલા છે તે દાઝી જશે। તો આને સારી રીતના સાતડી અને આપણે એની અંદર આપણા જે પનીર છે તે નાખી દઈશું। પનીર ઘરે કેવી રીતના બનાવવું એની રેસીપી મેં ઉપર આઈ બટન ઉપર આપેલી છે અને તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જોવા મળશે, તમે ત્યાંથી જોઈ શકો છો। તો આપણે આને પણ સારી રીતના આપણે શેકી લેવાના છે જ્યાં સુધી આપણા પનીરનો કલર છે તે થોડોક ચેન્જ ના થઈ જાય। આપણે આને 1 મિનિટ સુધી આવી જ રીતના સાતડીશું। તમે જોઈ શકો છો પનીરનો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે આને બહાર કાઢી લઈશું। તમે જો પનીરને ઘી અથવા બટરમાં શેકશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, ઢાબામાં આવી જ રીતના બનાવવામાં આવે છે। તો આપણે હવે પાછું એ જ પેનને લઈશું અને એમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું। તેલને આપણે સારી રીતના ગરમ કરીશું અને ત્યારબાદ આપણે એમાં આખા મસાલામાં, મેં અહીંયા સૂકા લાલ મરચાં લીધા છે, તમાલપત્ર, એરચી છે, તીખા છે 3 થી 4, અને તજો છે, અને આપણે લવિંગ લીધા છે। તો આ બધાને તેલમાં સરસ રીતના સાતડીશું અને ત્યારબાદ આપણે એમાં હિંગ નાખીશું, આખું જીરું નાખીશું। હવે આપણે એમાં નાખીશું લીલા મરચાં જેને મેં ઝીણા સુધારીને રાખ્યા છે, અને ત્યારબાદ આપણે એમાં આદું અને લસણની પેસ્ટ નાખી અને થોડી વાર સુધી સાતડીશું જેથી આદું અને લસણની જે સ્મેલ હોય છે તે જતી રહે। તો આને થોડી વાર સુધી સાતડીશું 1/2 મિનિટ સુધી, અને ત્યારબાદ અહીંયા મેં 1 મીડિયમ સાઇઝની ડુંગળી છે જેને એકદમ ઝીણી સુધારીને રાખી છે એ આપણે આમાં એડ કરી દઈશું। તમે આની જગ્યાએ પેસ્ટનો પણ યુઝ કરી શકો છો, પણ આનાથી પણ ગ્રેવી ખૂબ જ સરસ બનશે। તો આપણે આને સરસ રીતના મિક્સ કરી દઈશું અને હવે આપણે છે ઢાંકણ ઢાંકી અને આને થોડી વાર સુધી કૂક કરીશું જ્યાં સુધી આપણી ડુંગળી છે તે એકદમ કલર ચેન્જ ના કરી દે। તમે જોઈ શકો છો આપણી ડુંગળી છે તે એકદમ કલર ચેન્જ થઈ ગયો છે, એકદમ કૂક થઈ ગઈ છે। તો આપણે ડુંગળીને સરસ રીતના કૂક કરીએ પછી જ ટમેટા નાખવા, જેથી છે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો ડુંગળી પ્રોપર કૂક થાય ત્યારબાદ જ આપણે ટમેટા નાખવાના છે। તો મેં અહીંયા 1 ટમેટું છે જેને ખમણીને લીધું છે। તો આ બધાને સરસ રીતના મિક્સ કરીશું અને ફરીથી આપણે ઢાંકી દઈશું 1 થી 2 મિનિટ સુધી, વચ્ચે વચ્ચે એકાદ વાર હલાવતા રહેવું। તો 1 થી 1.5 મિનિટ મેં આને કૂક કર્યું છે અને એકવાર વચ્ચે મેં હલાવ્યું હતું આને, તો આપણે ટમેટા અને ડુંગળી પણ પ્રોપર ચડી ગયા છે। તો હવે આપણે એમાં મસાલા કરીશું। તો અહીંયા મેં હળદર લીધી છે, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, મીઠું થોડુંક ઓછું નાખવું આપણે પનીરમાં પણ નાખ્યું છે, અને લાલ મરચું લઈશું, ધાણા જીરું પાવડર, લાલ મરચું તમે તમારા અકોર્ડિંગ લઈ શકો છો, અને આ છે કાશ્મીરી લાલ મરચું, આનાથી કલર ખૂબ જ સરસ પકડાય છે। જો તમારી પાસે ના હોય તો તમે તમારું રેગ્યુલર મરચું પણ યુઝ કરી શકો છો, કાશ્મીરી લાલ મરચું ખાલી કલર માટે હોય છે। અને આવી રીતના મસાલાને આપણે થોડીવાર તેલમાં જ કૂક કરીશું જેથી છે આપણા ગ્રેવીનો કલર ખૂબ જ સરસ આવશે। તો હવે આપણે 1/2 કપ જેટલું એમાં પાણી નાખીશું અને બધું બરાબર મિક્સ કરીશું અને આને પણ આપણે 1/2 મિનિટ સુધી કૂક કરીશું। તો હવે મેં અહીંયા છાશ લીધી છે, અમૂલની છે, આ છાશ એકદમ ખાટી પણ નથી, બહુ મોળી પણ નથી અને એકદમ ઘાટી છાશ છે, આવી છાશ આપણે લેવાની છે। તમે આની જગ્યાએ દહીંનો પણ યુઝ કરી શકો, પણ દહીંને થોડુંક ફેટી અને પછી યુઝ કરવું। બધું બરાબર મિક્સ કરી અને આપણે આને ઢાંકી દઈશું જ્યાં સુધી આપણી ગ્રેવી એકદમ તેલ ના છોડી દે। તો આને 1 થી 2 મિનિટ સુધી આપણે કૂક કરીશું। 1 થી 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ એવો તેલને છોડી દીધું છે, તો બધું પાછું સરસ બરાબર મિક્સ કરીશું।
આપણી ગ્રેવી ખૂબ જ સરસ બનીને રેડી થઈ છે. હવે આપણે આની અંદર કસ્તુરી મેથી નાખીશું. આનાથી કોઈપણ પંજાબી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે એમાં નાખીશું પનીરનો મસાલો. આ તમને કોઈપણ શોપ ઉપર ઇઝીલી મળી રહેશે. અને આ બધાને સરસ રીતના મિક્સ કરીશું. તમે જોઈ શકો છો આપણી ગ્રેવીએ ખૂબ જ સરસ તેલને છોડી દીધું છે અને ગ્રેવી કેટલી સરસ બની છે તમે જોઈ શકો છો. તો હવે આપણે આપણા જે પનીર છે એ આપણે આની અંદર એડ કરી દઈશું અને બધાને સરસ રીતના મિક્સ કરી લેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરીને આપણે એની અંદર હવે એડ કરીશું પાણી. તો આપણે ગેસને થોડુંક ફાસ્ટ કરીશું અને એમાં થોડુંક એક કપ જેટલું પાણી નાખીશું અને બધું મિક્સ કરી લઈશું. અને આને પણ આપણે ઢાંકી અને 2 મિનિટ સુધી કૂક કરીશું. આવું કરવાથી જે મસાલો છે તે પનીરમાં સારો એવો કોટ થઈ જશે અને પનીર ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે. તો હવે 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ગ્રેવીએ સરસ તેલ છોડી દીધું છે અને આપણી ગ્રેવી પણ ખૂબ જ સરસ બનીને રેડી થઈ છે. તો આપણું શાક હવે બની ગયું છે. તો આપણે ગેસને ઓફ કરી દઈશું અને હવે આપણે આમાં એડ કરીશું ફ્રેશ ધાણા. તો આપણું પનીરનું શાક એકદમ સરસ એવું બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આ શાકને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તમે જોઈ શકો છો લુકવાઇઝ કેટલું સરસ લાગી રહ્યું છે અને ટેસ્ટમાં પણ આ ખૂબ જ સરસ છે. તો તમે પણ આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપીઝ કેવી લાગે છે. જો મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.